અમદાવાદના શ્યામલ ચાર રસ્તા નજીક હેલ્થ સેન્ટરમાં ટિફિન આપીને સાયકલ પર ઘરે પરત ફરી રહેલા રણજીત બરકોટેને બેફામ આવી રહેલી ઇનોવા કાર ટક્કર મારીને ફરાર થઈ ગઈ. રણજીત લોહીલુહાણ હાલતમાં તડપતો રહ્યો. એક યુવતીએ રણજીતનું લોહી રોકવા દુપટ્ટો બાંધ્યો અને પાણી પીવડાવીને 108 એમ્બ્યુલન્સને ફોન કર્યો, પરંતુ એમ્બ્યુલન્સ વાન આવે તે પહેલા રણજીતનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું. 108 એમ્બ્યુલન્સ વાન 1.5 કલાક મોડી આવી. રણજીતને મરતા જોનાર મહિલા રડી પડી, પણ તંત્રએ કોઈ ત્વરા ન દાખવી. પબ્લિક સાથે જે વર્તન કર્યું ને ખોટું કર્યું, લાઠી ચાર્જ ના કરવો જોઈએ. લાઠી ચાર્જ ગોસ્વામી સાહેબ કરીને છે, એને લાઠી ચાર્જ ના કરવો જોઈએ. પબ્લિક તો નિર્દોષ છે, એ તો બાળક છે, એને મારો તો એક એક પરિજન અથડાઈ જાય તો હેલ્પ માટે આવી છે પબ્લિક, એ ના હોય તો આનું માણસ કોણ. રણજીત જ્યારે મોત સામે લડી રહ્યો હતો ત્યારે સ્થાનિક રહીશો અને વાહન ચાલકોએ પોલીસ કંટ્રોલને જાણ કરી, પરંતુ આનંદનગર પોલીસ અને સેટેલાઇટ પોલીસ હદ માટે લડતી રહી. હદ તો ત્યારે આવી કે ઘટના સ્થળેથી પીસીઆર વાન બે વખત પસાર થઈ, પરંતુ માનવતા ખાતર પણ વાનને ઉભી રાખવાની તસ્દી ન લીધી. લોકોના ટોળાએ પોલીસની નિષ્ક્રિયતાનો વિરોધ કર્યો તો પોલીસે તેમનો અવાજ બંધ કરવા લાઠીચાર્જ કર્યો. હું અહીંયા જઈ રહ્યો હતો, ઓલરેડી અહીંયા એક્સિડન્ટ થયેલો માણસ પડેલો હતો, લોહી લુહાણ હાથમાં હતો. કોઈક બેન જોડે ઉભા હતા, અમે બીજા 5-6 જણા ઉભા રહ્યા. 108ને ફોન કર્યો પેલા બેને, પણ 120 મિનિટ પછી આવી. તરત 108 વાળાએ પોલીસ સ્ટેશન ફોન કર્યો, કોઈ પોલીસ સ્ટેશન વાળા નહીં. જનરલ પબ્લિકે 100 નંબર પર ડાયલ કર્યો, પોલીસ સ્ટેશન ફોન કર્યો, 100 આનંદનગર પોલીસ સ્ટેશન. એ બેબીને કોઈ ગોરખા હતી એને ફોન કર્યો તો કે મારી હદ લાગતી નથી. બરાબર 3 કલાક અને 20 મિનિટે પોલીસ આવી ગઈ અહીંયા આગળ. 108માં લઈ જાય, 100 નંબર પર કેટલા ફોન કર્યા હશે, કોઈ રિપ્લાય આવ્યો નથી. કોઈ પીસીઆર વાન બે ગઈ અહીંયાથી, પણ કોઈ પીસીઆર વાન વાળા ઉભા નતા રહ્યા. અકસ્માતની ગંભીર ઘટનાના પગલે પીસીઆર વાન કંટ્રોલે વિશાલા સર્કલનો મેસેજ આપ્યો હોવાનો બચાવ કર્યો, જ્યારે સેટેલાઇટ પોલીસે 1.5 કલાક પહેલા ઘટનાની માહિતી મળી હોવાનો બચાવ કર્યો. એક નિર્દોષ યુવકે તંત્રની બેદરકારીના કારણે જીવ ખોઈ દીધો, પણ પોલીસ હદ માટે લડતી રહી અને દોષનો ટોપલો બીજા કોઈ પર ઢોળતી રહી. ઇન્વેસ્ટિગેશન ઓફિસર અને માણસો ટીમ આવી ગઈ, જોયું તો ફેટલ એક્સિડન્ટ હતું. હજી સુધી એનું કોઈ સુરાગ મળ્યું નથી કે કોણ હતું, શું હતું, કયા વાહન હતું, એ કંઈ ખ્યાલ નથી. તપાસ ચાલુ છે, ફરિયાદ દાખલ કરીને આગળની તપાસ કરીને ગુનાગારને પકડીશું. રણજીતના મોતથી તેના પરિવાર માથે આભ તૂટ્યું છે. રણજીતને મોતને ઘાટ ઉતારનાર ઇનોવા કાર અંગે કોઈ માહિતી મળી નથી. આ ઘટનામાં કાર ચાલકની સાથે તંત્રની ભારોભાર બેદરકારી બહાર આવી છે. રણજીતનો મૃતદેહ ખસેડવા પોલીસે ખાનગી વાહનનો ઉપયોગ કર્યો. સમસ્યા એ જ હતી કે મૃતદેહ ખસેડી દીધા બાદ શવવાહિની પણ 1 કલાક મોડી આવી. આ ઘટનાએ સરકારી તંત્રની પોલ ખોલી દીધી. કેમેરામેન હિરેન શાહ સાથે અનિતા પટની, VTV અમદાવાદ.